મેં જે રીતે કહ્યું હતું તમે એ જ રીતે વ્યવસ્થા કરી છે કાકા, પણ આ બધું સમયસર થશે કે નહીં એ વિચારીને ગઈકાલે ટેન્શન થઈ ગયું, એટલે જ મેં તમારી ઉપર ગુસ્સો કર્યો. મને માફ કરી દો કાકા, મારે તમારી સાથે આમ વાત ના કરે. અરે કઈ વાંધો નહીં બેટા, ટેન્શન હોય ને ત્યારે આવું થાય તો સ્વાભાવિક જ છે. પણ તું એક વાત સમજી લેજે બેટા, તે જે કામ સોંપ્યું હોય એમાં હું ક્યારેય ભૂલ નહીં કરું. તારે ખાલી આદેશ કરવાનો, હું બધા જ કામ પૂરા કરી નાખીશ. ઠીક છે કાકા. અરે ઉભી રે બેટા, બધા કામ એકલી જ કરીશ કે શું તું? હું પણ તને મદદ કરું. હું તમે બધું કેમ કરો છો? છોડો છોડો. લાવો મને આપો. અરે રહેવા દે ને બેટા, હું કરી લઈશ. કાકા તમે મને આપી દો, હું અને હલે છે ને અમે બંને કરી લઈશું. અરે સાકેતજી, સજાવટનું બધું જ કામ પૂરું થઈ ગયું છે, એટલે તમે રહેવા દો, હવે તો ખાલી કેળના પાન લગાવવાના જ બાકી છે. આર યુ શ્યોર? હા શ્યોર શ્યોર. અરે કાકા બસ એક જ કામ બાકી રહ્યું છે, અમે કરી લઈશું, તમે જાઓ. ઠીક છે બેટા. પર વજન વધતું જશે એમ ખુરશી વાંકી થતી જશે, એ વાંકી થશે વાંકી થશે ને આખરે ખુરશી બધાની સામે પડી જશે. એવું થશે એટલે મીરાની ઇજ્જત ધૂળ ધાણી થઈ જશે. બધી તૈયારીઓ કેવી ચાલે છે સાકુ? કાંઈ તકલીફ તો નથી થઈ ને કોઈને? હા દાદાજી બધું સરસ ચાલે છે. સારું છે સારું છે. આમ પરિવારના બધા જ સભ્યો મળીને કામ કરે તો વ્યવસ્થા સરસ રીતે થાય ને બધું સારું જ થાય બેટા. ચાકુ એ ખરેખર કહું ને તો મને ખૂબ આનંદ થઈ રહ્યો છે બેટા. એ તારી માં શકુંતલા જીવતી હોય દિવસો પાછા આવી ગયો ને એવું લાગે છે મને. એ બધા લોકોને આમંત્રણ મોકલાવી દીધા છે ને બેટા? હા દાદાજી, બધાને ઇન્વિટેશન આપી દીધું છે. મોસ્ટલી પૂજાના ટાઈમે બધા આવી જશે. સારું છે સારું છે. જો પૂજામાં થોડી સજાવટ ઓછી કરશો ને તો ચાલશે, પણ મહેમાનોને આમંત્રણ આપવાનું તમે લોકો ભૂલતા નહીં હો ને? એ ચિડ્ડુ ઈ અહીંયા બેટા. યા શું આજે સ્કૂલ નથી ગયો તું? હે ના દાદાજી, આજે પૂજા છે ને એટલે રજા રાખી છે. આહાહા નાલાયક, તક મળે એટલે સીધી રજા જ પાડી દેવાની. જોયું ને દાદાજી? એ તારી વાત સાચી છે. એ સાંભળ ચિંટુ, એ તારા પેલા ફેવરેટ ટીચર હતા ને, કોણ છે? વિરેન્દ્ર સર દાદાજી. એ આજે સત્યનારાયણ ની પૂજા માં આવવાના છે ને? ના ના દાદાજી, એ અહીંયા નથી. નથી શહેરમાં? નથી પછી ઠીક છે, રેવા દે. ઠીક છે. અરે મીરા, તું અત્યારે આટલી ચિંતામાં કેમ દેખાય છે? હું બનાવી દઉં છું. એને જ બનાવવા દો લક્ષ્મીબેન, પ્રસાદ વહુના હાથે જ બનવો જોઈએ એવી પરંપરા છે ને? એવું નથી કેતી, બિચારીને કદાચ પ્રસાદ બનાવતા નથી આવડતો ને, પછી કઈ ગડબડ થશે તો સારું નહીં લાગે હે ને? ડોન્ટ વરી આંટી, હું પ્રસાદ બનાવવામાં કઈ જ ગડબડ નહીં થવા દઉં. અરે જવા દો વૈભવીજી, બિચારી ચોપડીમાંથી જોઈને બનાવવા માંગે છે તો એને બનાવવા દો ને. બીજું કઈ કામ બાકી હોય તો તમે કરી લો, હું એની સાથે જ રહું છું, એની મદદ. જો તું સ્વસ્થ હોત તો હું પ્રસાદ બનાવવાની ના થોડો પાડત. તારી તબિયત ઠીક નથી ને મીરા, મારી વાત જરા સમજ. પ્રસાદ તો મારે જ બનાવવો પડશે, એની હું બનાવી લઈશ, નહીં તો મમ્મી ફરીથી નારાજ થઈ જશે મારાથી. તું મારી વાતો નહીં સાંભળે. ઠીક છે ઠીક છે, તું એકલી ના કરીશ, હું તને મદદ કરું. અની એ હું તારો ફ્રેન્ડ છું, હું તારી મદદ કરીશ એવું કહી ના શકું. તું તો જાણે શોખ થઈને અની અની એવું કરે છે. તારું ઠીક છે, હું પહેલી ચહેરા લઈને આવું છું, એની પર બેસીને પ્રસાદ બનાવ. તારે શું શું જોઈએ છે બોલ, હું તારી સામે લાવીને મૂકું. આમને કહી દીધું.
ને પણ કહી દીધું. યસ, હામને પણ કહી દીધું છે. પણ આ શું, આ નંબર કેમ ચેકી નાખ્યો છે? નામ તો લખેલું છે પણ નંબર દેખાય નહીં એમ ચેકી નાખ્યો છે. દાદાજી, આ નંબર કેમ ચેકી નાખ્યો છે જુઓ તો જરા. એમ લાવ દેખાડ. સાચી વાત અલ્યા, નંબર ચેકી નાખ્યો છે કરો. આ તો આપણા પ્રથમ ના ટીચર વીરેન્દ્રજી નો નંબર છે. યા કાં ચેકી નાખ્યો? દાદાજી, તમે મને એમનો નંબર આપો, હું એમને અત્યારે જ ફોન કરી દઉં, નહીં તો એમને આમંત્રણ નહીં મળે તો ખોટું લાગશે. ઉભી રહે, આપું હો બેટા. પ્રથમે મારા ફોનમાં એમનો નંબર સેવ કર્યો છે, જોઈ લે. ઉભી રહે બેટા. અરે દાદાજી, હા, કોલ કરવાની શું જરૂર છે? પ્રથમે કહ્યું ને એ શહેરમાં જ નથી, ખાલી ખાલી એમને ડિસ્ટર્બ કરવા નથી એને. પ્રથમ અરે હા સાખુ બેટા, હું તો ભૂલી જ ગયો તો. હા દાદાજી, એમને ફોન ના કરશો, નહીતર એ ડિસ્ટર્બ થઈ જશે. વૈભવી માં, તમે ભલે ગમે તે કયો, કામ ની બાબત માં મીરા બેન તમારા કરતા બે ડગલા આગળ છે. હો નમ્રતા, તે અનીને જો ક્યારનો શોધી રહ્યો છે, મને ક્યાં દેખાતો નથી. જીજુ, તમે એમને અહીં શોધો તો કેવી રીતે મળે? એ તો એમની પત્ની સાથે કિચનમાં છે. એને કામ શીખવાડવું એટલે ભેંસ આગળ ભાગવત. મારું નસીબ જ ખરાબ છે. મમ્મી પ્લીઝ ચૂપ થઈ જાઓ, અની ત્યાં એમ જ ગયો હશે, મીરાને હેલ્પ કરવા માટે નહીં, મોસ્ટલી એને હેરાન કરવા માટે જ ગયો હશે. અને તમે એમ જ મીરા પર ગુસ્સો કરવા લાગ્યા. એવી વાત જ નથી સાકેત. તો પછી કેવી વાત છે, તમે કારણ વિના એની પાછળ પડી જાઓ છો? એ બિચારી બુકમાંથી જોઈને પ્રસાદ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. અને આપણો અની કઈ સારો રસોઈયો છે કે મીરાને રસોઈ બનાવવામાં મદદ કરશે? અરે તમે જેમ વિચારી રહ્યા છો ને, એમે કઈ અની પાસે રસોઈ નહીં બનાવડાવે, તમે ટેન્શન ના લેશો. તને ખબર નથી બેટા, એની આદત હું સારી રીતે જાણું છું. એણે અનીને રસોઈ બનાવી આપવાનું જરૂર કીધું હશે, નાલાયક છે. કમાલ કરો છો મમ્મી, મને તો લાગે છે કે તમે બસ ઝઘડવા માટેની તક જ શોધતા રહો છો. અરે હમણાં હમણાં તો એને ઘરની જવાબદારી માથે લીધી છે, આપણે ભેગા થઈને એને સપોર્ટ કરવો જોઈએ. એના બદલે તમે એના પર વારંવાર ગુસ્સો કર્યા કરો તો એ કેવી રીતે કામ શીખશે? આ રીતે નાની નાની વાત પર તમે આટલો ગુસ્સો કેમ કરો છો, મને તો એ જ સમજાતું નથી. તું સમજતો જ નથી બેટા, તું એની દરેક વાતને ગંભીરતાથી લેતો જ નથી. તને મીરાની દરેક ભૂલો નાની જ લાગ્યા કરે છે, પણ મારે એવું નથી. એણે જે કર્યું છે એ નાની ભૂલ નથી, માફ ન કરી શકાય એવું મહાપાપ કર્યું છે.